हाय फ्रेंड्स, नियति न जाण्यू जानकी ना छे सवारे शू थवानू छे, आपनी नियति मा शू थवानू छे, नियति आपने क्या लई जसे ते आपने काई खबर नथी, आपणू भविष्य खबर नथी, पण एक जोता एम पण कही शकाय के आपणा हाथ मां ज काई नथी। न जन्म अपनी मर्जी थी, न मृत्यु अपनी मर्जी थी। हा, थोड़ी किस्मत नी रेखा छे अपना हाथ में, अने अपनो रोल पात्र पहले थी नक्की छे। ए पात्र में केटली जान डालवी ए अपना ऊपर छे। क्यारे पड़दो पड़ी जसे ए खबर नथी। शू लईने आव्या था, शू लईने जवाना, आ नानकड़ा हाथ में केटलू भरीने लई जवाना। आखू जगत जीत्यू, केटलू रह्यू, केटलू रहसे आ हाथ में। नियति में जे लिख्यू छे ते थवानु ज छे, तेने कोई नथी बदली सकवानु। अने एक वात समझवानी ए छे के आपने खबर नथी के शू थवानु छे, अने एटले ज आपणे दरेक चिंता छोड़ी अने मस्ती थी जीवीए छीए। दरेक चिंता भगवान ने सोंपी दीधी, अने कदाच आज छे भगवाननो रहस्य के नियति ने एने पोतानी मुठ्ठीमां बांधी राखी छे। तीर्थंकर भगवान महावीर स्वामी के कोई पण तीर्थंकर, तेओने तेओनी नियतिनी खबर हती के तेओ तीर्थंकर पद पाम्वाना छे, छताय तेओए उपसर्गो सहन कर्या करवा पड्या, कारण के जे निर्धार्यु छे ए तो थवानु ज छे। नियति नियंता, आथी ज तीर्थंकर भगवंते आपणने एक संदेशो आप्यो छे के जे थवानु छे ए थवानु ज छे, हसता हसता समतापूर्वक एने सहन करो, अने एक सीख आपणे लेवानी छे। राजा राम जेनो राज्याभिषेक थवानो हतो, अयोध्या नगरीना राजा थवाना हता, अने बीजे दिवसे मळ्यो एमने 14 वर्षनो वनवास। सती सीता जेने अग्नि परीक्षा पछी पण मळ्यो जीवनभरनो वनवास। कृष्ण भगवाननी बहन અને શ્રેષ્ઠ ધનુર્ધર અર્જુનની પત્ની દ્રૌપદી, છતાંય ભરીસભામાં તેનું ચીરહરણ થયું, બે ઇજ્જત કરવામાં આવી, તો આ નિયતિ નથી તો બીજું શું છે? નિયતિનો સીધો સંબંધ ક્યાં છે? કર્મ સાથે। જૈન કર્મ ગ્રંથ કહે છે કે જેવા કર્મ કરશો એવું જ પામશો। આવતા ભવની આપણી નિયતિ અત્યારે લખાઈ રહી હશે, અને એ આપણે અત્યારે જે આચરી રહ્યા છીએ તે કર્મની ઉપર નિર્ભર છે, અને અત્યારે જે આપણે આ ભોગવી રહ્યા છીએ તે આપણે પૂર્વજન્મમાં કરેલા કર્મોને આધીન છે। એક આનંદ પિક્ચરનો બહુ સરસ ડાયલોગ છે, જિંદગી રંગમંચ હૈ, જિંદગી એક રંગમંચ હૈ, ઓર હમ સબ ઇસ રંગમંચ કી કઠપુતલિયા હૈ, ઇસકી ડોર ઉપર વાલે કે હાથ મે હૈ, કોન કૈસે કહાં ઉઠેગા કિસી કો પતા નહીં। આજ છે નિયતિ, ક્યારેક બહુ નાની વાત પણ બહુ ઊંચો સંદેશ આપી જાય છે, જીવનનો મર્મ સમજાવી જાય છે। વાત છે એક રંગભૂમિના કલાકારની। રંગમંચના એક કલાકારને પૂછવામાં આવ્યું કે રંગભૂમિમાંથી તમે શું શીખ્યા, શું સમજ્યા, શું અનુભવ્યું? તેણે બહુ જ સરસ જવાબ આપ્યો કે રંગભૂમિમાંથી હું એટલું શીખ્યો કે જ્યારે તમારો રોલ પૂરો થઈ જાય એટલે તમારે સ્ટેજ છોડી દેવાનો, એક્ઝિટ લઈ લેવાની।
કેટલો જીવનનો ઊંડો મર્મ સમજાવી ગયા. રંગભૂમિનું સ્ટેજ અને જીવનનું સ્ટેજ બેમાં એક જ ફરક છે. રંગમંચના સ્ટેજ પર તમને ખબર છે કે તમારો રોલ હવે પૂરો થવાનો છે, તમારે હવે સ્ટેજ છોડી દેવાનું છે, એક્ઝિટ લઈ લેવાનું છે. જ્યારે જિંદગીના સ્ટેજ પર તમને ખબર નથી કે તમારો રોલ ક્યારે પૂરો થવાનો છે, ક્યારે તમારે એક્ઝિટ લેવાનું છે, ક્યારે પડદો પડી જવાનો છે. અને માટે જ આપણે આપણા જીવનને એટલું બધું સુખમય અને અર્થપૂર્ણ જીવવાનું છે કે પડદો પડે ત્યારે જીવન જીવંત રહે. આપણે જ્યારે રંગોળી બનાવીએ છીએ ત્યારે કેટલી મહેનતથી અને ચીવટપૂર્વક આપણે કલર પૂરીએ છીએ. આપણે જાણીએ છીએ કે રંગોળી કાલે અથવા તો બે ત્રણ દિવસમાં તો વિખરાય જ જવાની છે, તે છતાંય એને સુંદર, આકર્ષક, કલાત્મક અને મનમોહક બનાવવા આપણે કેટલી કોશિશ કરીએ છીએ, કેટલી મહેનત કરીએ છીએ. જિંદગીનું પણ આ જ વસ્તુ છે. આપણે દરેક જાણીએ છીએ કે એક દિવસ તો આ દુનિયામાંથી આપણે વિદાય થવાનું જ છે, તે છતાંય આપણે આપણી જિંદગીને અર્થપૂર્ણ બનાવવા હંમેશા પ્રયત્નશીલ રહીએ છીએ. એવું જીવન બનાવવા કોશિશ કરીએ છીએ કે જે કર્તવ્યનિષ્ઠ હોય, આદર્શપૂર્ણ હોય, ઉદાહરણરૂપ બને તેવી કોશિશ આપણે હંમેશા કરતા જોઈએ છીએ અને કરતા જ રહીશું. આ દરેક વાતમાંથી આપણે એક શીખ લેવાની છે કે હંમેશ જીવન હસતા અને સત્કર્મોથી આપણે વિતાવીએ, સત્કર્મો કરીએ જેથી આપણને જીવનમાં હંમેશા સંતોષ રહે કે આપણે સુંદર અને સરસ જીવન જીવ્યા. અને એટલે જ્યારે સમય આવે અનંત યાત્રાએ જવાનો તો હસી ખુશી આપણે ચાલી નીકળીએ. જ્યારે જઈશું ત્યારે આપણે હાથમાં શું લઈને જવાના છીએ? તો આપણી સાથે આવવાનો છે આપણો આત્મા, અમર આત્મા, જે ક્યારેય આપણો સાથ નથી છોડવાનો. એ આત્મા આનંદ અને સંતોષથી છલોછલ રહે તે માટે પ્રેમથી અને આનંદથી જીવન જીવવું ખૂબ જ જરૂરી છે. તો આ જીવન આપણે ખૂબ પ્રેમથી અને આનંદથી જીવીએ અને જે આ માનવ જન્મ મળ્યો છે તેને યથાર્થ બનાવીએ. જીવન પ્રેમ અને આનંદથી જીવીએ. નિયતિની નિયત પણ હસી ઉઠે અને જીવ જ્યાં પણ વિચરે ત્યાં હંમેશ ખુશ રહે. આજની આ નિયતિ આપને સૌને ખૂબ જ ગમી હશે એવી આશા રાખું છું. થેન્ક યુ.